નમસ્કાર મિત્રો મિત્રો એસએસએ દ્વારા તારીખ ઓગણીસ બાર બે હજાર વીસના રોજ આ લેટર કરેલો છે જેમાં ધોરણ છથી બારની જે દીકરીઓ છે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલની એમને ઓનલાઈન સ્વરક્ષણની તાલીમમાં જોડાવા બાબતનું આ લેટર છે તો મિત્રો આ તાલીમમાં કેવી રીતે જોડાવાનું છે તાલીમ કેવી રીતે લેવાની છે એના માટેના જે મહત્ત્વની બાબતો છે એ તમામ બાબતોની માહિતી આ વિડીયોમાં આપણે પ્રેક્ટિકલ જોવાના છીએ એના પહેલાં મિત્રો કેટલીક બાબતો અંગે અહીંયા ચર્ચા કરી લઈએ તો આ કોર્સમાં ચોવીસ ભાગ છે જે આઠ અઠવાડિયા દરમિયાન અપલોડ કરવાના છે તો તમારે બે મહિના સુધી આ તાલીમ ચાલુ રહેશે જેમાં બાવીસ ડિસેમ્બર બે હજાર વીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ આ દરમિયાન આ તાલીમ યોજાશે જેમાં આ સાથે સામેલ સમયપત્રક મુજબ બાવીસ બારથી દર અઠવાડિયા મંગળવાર ગુરુવાર અને શનિવારના રોજ ઓનલાઈન કોર્સમાં ત્રણ ભાગ અપલોડ કરવામાં આવશે તાલીમની લિંક ધોરણ છથી બારની તમામ દીકરીઓને સમયસર મળી રહે એવું શાળા દ્વારા આયોજન કરવાનું છે અને દરેક શાળામાંથી કોઈપણ એક શિક્ષકને તાલીમના નોડલ શિક્ષક બનાવવા અને તાલીમની તમામ જવાબદારી એમને સોંપવાની રહેશે તો મિત્રો આ ખૂબ જ મહત્ત્વની બાબતો છે શાળા અને શિક્ષક માટે આચાર્યશ્રી અને શિક્ષક જે નોડલ તરીકે જેમની નિમણૂંક થાય એમને આ તમામ બાબતોની માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો દીક્ષા એપ્લિકેશનમાંથી આપણે તાલીમ કેવી રીતે લેવાની છે અને તાલીમ પૂર્ણ કરી સર્ટિફિકેટ મેળવવા સુધીની તમામ પ્રોસેસ આપણે આ વિડીયોમાં પ્રેક્ટિકલ જોઈએ તો મિત્રો ધ્યાનથી છે તો સૌથી પહેલા તો મિત્રો દીકરીના જે પેરેન્ટ્સ છે માતા અથવા તો પિતા એમના મોબાઈલમાં આપણે દીક્ષા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈશું અહીંયા આપણે સર્ચ કરવાનું છે દીક્ષા તો આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે તમારી સામે દીક્ષાની એપ્લિકેશન આવી જશે અહીંયા ઇન્સ્ટોલ લખેલ હોય એના પર તમારે ક્લિક કરી અને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યાર પછી આપણે એને ઓપન કરીશું તો જ્યારે તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે સૌથી પહેલાં તમને અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવા માટે કહેશે તો અહીંયા તમે ઇંગ્લિશ અથવા તો ગુજરાતી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો હું અહીંયાથી ગુજરાતી સિલેક્ટ કરીશ અને ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું અહીંયા મિત્રો આપણે એક વાલી તરીકે લોગ ઇન કરવાનું છે એટલા માટે અહીંયા આપણે અન્ય ઉપર સિલેક્ટ કરીશું શિક્ષક કે વિદ્યાર્થી તરીકે આપણે લોગ ઇન કરવાનું નથી તો અન્ય ઉપર ક્લિક કરીશું ત્યાર પછી આગળના ટેબમાં આપણે અહીંયા નીચે તમે જોઈ શકો છો બોર્ડ પસંદ કરવાનું છે તો અહીંયા બોર્ડ પસંદ કરવાની અંદર આપણે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું અને સબમિટ કરો ત્યાર પછી માધ્યમની અંદર મિત્રો અહીંયા આપણે ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ હોય તો ઇંગ્લિશ સિલેક્ટ કરવું ત્યાર પછી ધોરણની અંદર મિત્રો તમારી દીકરી ધોરણ છ સાત આઠ અથવા તો દસ બાર કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતી હોય એ ધોરણ સિલેક્ટ કરવાનું છે માનો કે બે દીકરી હોય અને ધોરણ આઠ અને દસમાં અભ્યાસ કરતી હોય તો ધોરણ આઠ અને દસ બંને સિલેક્ટ કરવાના ત્યાર પછી સબમિટ કરો હવે ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું એટલે નેક્સ્ટ પેજ આપણે અહીંયા ઓપન થશે અહીંયા મિત્રો આપણે એપ્લિકેશનને ઓપન કરી લીધી છે હવે સૌથી પહેલાં આપણે અહીંયા લોગ ઇન કરવાનું છે તો લોગિન કરવા માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નીચે જે પ્રોફાઇલનો ઓપ્શન છે જમણી બાજુ નીચે ખૂણામાં પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો અહીંયા આપણને ઓપ્શન મળે છે લોગ ઇન કરો તો લોગ ઇન કરવા માટે આપણે જ્યારે લોગ ઇન ઉપર ક્લિક કરીશું એટલે લોગ ઇન કરવા માટે આપણને અહીંયા બે ઓપ્શન મળે છે મિત્રો કે અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા અથવા તો સીધા જો તમે કોઈ ઈમેલ આઈડી મોબાઈલમાં યુઝ કરેલ હોય તો ગૂગલ ઈમેલ આઈડી દ્વારા પણ અહીંયા તમે લોગિન કરી શકો છો તો સૌથી પહેલાં મિત્રો જો તમે ઇમેલ આઈડીથી લોગ ઇન કરવા માગતા હોય તો સાઇન ઇન વિથ ગૂગલ પર ક્લિક કરશો એટલે તમારે સીધા જ તમારા મોબાઈલમાં જે ઈમેલ આઈડી હશે તમને સિલેક્ટ કરવા માટે અહીંયા બતાવશે તો તમારે જે ઇમેલ આઈડીથી લોગિન કરવું હોય એના ઉપર ક્લિક કરવાનું તો આ રીતે તમે ક્લિક કરશો મિત્રો એટલે સીધા જ તમે આ રીતે લોગ થઈ જશો ત્યાર પછી બીજી રીતે આપણે જોઈએ મિત્રો તો હવે મોબાઈલ નંબરથી લોગ ઇન કરવા માટે મિત્રો આપણને નીચે જે અહીંયા રજિસ્ટર હિયરનો ઓપ્શન મળે છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવું પેજ આપણી સામે ઓપન થશે અહીંયા મિત્રો સિલેક્ટ ઇયર ઓફ બર્થમાં વાલીનું જે જન્મ તારીખનું વર્ષ છે એ અહીંયા વર્ષ આપણે સિલેક્ટ કરવાનું છે તો એ વર્ષ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી નેમની અંદર પેરેન્ટ્સ વાલીનું નામ લખીશું મોબાઈલ નંબર અને પાસવર્ડમાં તમારે જે પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ અહીંયા તમે રાખી શકો છો પાસવર્ડનું ફોર્મેટ મિત્રો યાદ રાખશો કે એ બી સી એટ ધ રેટ વન ટુ થ્રી આ રીતના ફોર્મેટમાં તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનું છે ઓકે ત્યાર પછી આઈ અન્ડરસ્ટેન્ડ ઉપર ક્લિક કરી અને રજીસ્ટર હિયર ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણે લોગ ઇન થઈ જઈશું તો આ રીતે મિત્રો તમારે લોગ ઇન કરી લેવાનું છે હવે જ્યારે તમે આ રીતે લોગ ઇન કરી લેશો ત્યાર પછી મિત્રો લોગ ઇન કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોફાઇલની અંદર આપણે જે દીકરીને તાલીમ લેવાની છે એ દીકરીનું નામ અહીંયા આપણે ઉમેરવું પડશે તો વપરાશ ઉમેરો એવો જે ઓપ્શન આપણને મળે છે એની અંદર આપણે દીકરી જે નામ હોય એ આપણે અહીંયા ઉમેરવાનું છે તો વપરાશકર્તા ઉપર ક્લિક કરીશું ત્યાર પછી દીકરીનું જે નામ હોય એ અહીંયા તમે ટાઈપ કરી લેશો તો આ રીતે દીકરીનું નામ આપણે લખી અને વપરાશકર્તા ઉમેરો પર ક્લિક કરીશું એટલે તમે અહીંયા જોઈ શકશો કે દીકરીનું નામ અહીંયા આવી ગયું છે જો બે દીકરીઓ હોય તો વપરાશકર્તા ઉમેરો ઉપર ક્લિક કરી અને વધારે બે ત્રણ દીકરીઓના નામ પણ અહીંયા તમે ઉમેરી શકો છો હવે અહીંયા નામ ઉમેરી લીધા પછી જે દીકરીની તાલીમ પૂર્ણ કરવાની હોય એના નામ ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ દીકરીના નામથી તમે એપ્લિકેશનની અંદર લોગ ઇન થઈ જઈશો તો અંડરસ્ટેન્ડ ઉપર ક્લિક કરી અને ચાલુ રાખો પર ક્લિક કરી લઈશું ત્યાર પછી પ્રોફાઇલમાં તમે અહીંયા જશો એ વખતે અહીંયા જોઈ શકો છો કે દીકરીનું નામ તમને અહીંયા બતાવશે તમારે આખું પૂરેપૂરું નામ લખવાનું છે કારણ કે સર્ટિફિકેટમાં એ નામથી જ તમારે સર્ટિફિકેટ આવશે હવે અહીંયા સુધારો કરવો હોય કોઈ નામમાં કે તો તમે સુધારો કરો પર ક્લિક કરી અને નામમાં સુધારો કરી શકો છો જે આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું છે મિત્રો એના માટે વિગતો સબમિટ કરવા ઉપર આપણે ક્લિક કરીશું એટલે વિગતો સબમિટ કરવા માટે અહીંયા આઈ એમ અ ટીચર નહીં પણ અધાર ઉપર આપણે સિલેક્ટ કરી ઓકે કરીશું ત્યાર પછી વીથની અંદર આપણું જે રાજ્ય છે એ આપણે સિલેક્ટ કરવાનું છે ગુજરાત સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી મિત્રો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે ઈમેલ આઈડી ફરજિયાત નથી તમારે લખવું હોય તો લખો શાળાનું નામ લખવાનું છે શાળાનો ડાયશકોડ જે હોય મિત્રો એ શાળાનો કોડ અહીંયા તમારે લખવાનો છે તો અહીંયા ફરીથી પણ તમારે શાળાનો જે કોડ હોય એના એ જ લખી લેવાનો છે શાળામાં શિક્ષક જોડેથી અથવા તો કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી તમે શાળામાંથી મેળવી શકો છો ત્યારબાદ અહીંયા હું આ વિગતોને દીક્ષાના સંચાલકો સાથે શેર કરવા સમજ છું એના પર ક્લિક કરી અને સબમિટ કરો પર ક્લિક કરીશું એટલે આપણું જે ફોર્મ છે એ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણું સબમિટ થઈ જશે ઓકે તો અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કર્યા પછી આપણે કોર્સમાં જે જોડાવાનું છે તાલીમ લેવાની છે એના માટે અહીંયા જે કોર્સ બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરીશું અને કોર્સમાં જઈશું ત્યાર પછી અહીંયા આપણે ઉપર સર્ચના ઓપ્શનમાં ક્લિક કરી અને અહીંયા સર્ચ કરીશું ત્યાં આપણે લખીશું સ્વરક્ષણ આટલું લખી અને તમે સર્ચ કરશો મિત્રો એટલે તમારી સામે સ્વરક્ષણ તાલીમ તમે અહીંયા જોઈ શકો છો સ્વરક્ષણ તાલીમ ક્લાસ છ સાત આઠ નવ દસ આ જે આપણને ઓપ્શન બતાવે છે એ કોર્સમાં આપણે જોડાવાનું છે એટલે એના ઉપર આપણે ક્લિક કરીશું તો એના પર ક્લિક કરતાં કોર્સમાં જોડાવાનો એક ઓપ્શન મળે છે કોર્સના મોડ્યુલ જે અહીંયા આપણે બે માસ સુધી તાલીમ લેવાની છે તો અત્યારે જેટલા અહીંયા કોર્સના મોડ્યુલ મુકાયા છે તમે તમામે તમામ અહીંયા જોઈ શકો છો તો આ તમામ મોડ્યુલ આપણે તાલીમના પૂર્ણ કરવાના છે કોર્સની વિગતો પણ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો તો કોર્સમાં જોડાયા ઉપર ક્લિક કરશો તમે એટલે કોર્સમાં તમે જોડાઈ જશો તો આ રીતે એના પર ક્લિક કરી અને કોર્સમાં જોડાઈ જવાનું છે અને સંપૂર્ણ તાલીમ આપણે પૂર્ણ કરવાની છે તો આ રીતે કોર્સમાં જોડાયા પછી શીખવાનું શરૂ કરવો એવો ઓપ્શન મળશે તમારે તમામે તમામ મોડ્યુલ પૂર્ણ કરશો ત્યાર પછી તમારી તાલીમ પૂર્ણ થઈ શકશે અને તમે અહીંયાથી સર્ટિફિકેટ પણ તમારી પ્રોફાઇલમાં જઈ અને ડાઉનલોડ કરી શકશો મિત્રો અહીંયા તમે પ્રોફાઇલમાં જઈ અને ચેક કરશો તો આપણે જે તાલીમ સિલેક્ટ કરી છે એ તાલીમ તમને અહીંયા જે કોર્સમાં તમે જોડાયા છો એ બતાવે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સ્વરક્ષણ તાલીમ ચાલુ છે અત્યારે જ્યારે તમે પૂર્ણ કરી લેશો એટલે અહીંયા પૂર્ણ એમ લખેલું આવશે અને એની સામે અહીંયા સર્ટિફિકેટ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો એ ઓપ્શન તમને મળી જશે તો મિત્રો આ રીતે તમારે સ્વરક્ષણની સંપૂર્ણ તાલીમ પૂર્ણ કરવાની છે તો આ વિડિયોમાં જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ